र्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरान्भुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણ પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જય બધાય ભક્તોને ખૂબ જ થી સ્વામિનારાયણ સદ્ગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથની અંદર પૂર ચોથું અને તરંગ છોતેર એની અંદર ગઈકાલે સ્વામીએ હરિભક્તો અને સંતોની આગળ શાંતિનો ઉપાય કીધો આગળ આવે સભાની અંદર મહારાજ જ્યારે બિરાજમાન થાય છે ત્યારે આગળ જે ચરિત્ર કરે છે ચરિત્રને સદગુરુ આધારાનંદ સ્વામી લખે છે અને સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર ચોથું તરંગ સિત્યોતેર સિંહાસન પર આય હરી અંબર આબ્રન જેહી પેરે વિવેદ બાતહી મોતી જડાવું તેહી सूर्य अस्त भय उतब मसाल भै तेहिवार बिलोरे के दीपक अनंत शोभा भई अपार बिलोरे के दीपक अनंत शोभा भई अपार श्रीहरि सिंहासन ऊपर आया વિવિધ પ્રકારના વસ્ત્રને મોતી જડિત વિવિધ આભૂષણો પહેરી લીધા તે પછી સૂર્ય અસ્ત થયો સાંજનો સમય થયો છે તે વેળાએ મસાલો પ્રગટાવી બિલોરી કાચના અનંત દીવાઓ થયા તેની અપાર શોભા થઈ દિવાળીના દિવસો કરતાં પણ વધારે શોભા થઈ પછી સંતોએ આરતી કરી તેથી અનંત લોકોની ભીડ થઈ સ્વયં શ્રીહરી પહેલા ધૂન બોલાવા લાગ્યા તે સમયે ધૂનનો શબ્દ ત્રિલોકીમાં વ્યાપીને ગાજી રહ્યો હતો ભગવાન સ્વયં પોતે કરતા અને પછી કરવાનો ઉપદેશ આપતા મહારાજના જીવનની અંદર એક આ વિશેષતા છે કથા પોતે કરી અને કરવાનો આગ્રહ કર્યો કથા પોતે સાંભળી અને સાંભળવાનો આગ્રહ કર્યો ભજન પોતે કર્યું અને કરવાનો આગ્રહ કર્યો ધર્મ પોતે પાળ્યો અને ધર્મ પાળવા માટેનો આગ્રહ કર્યો શ્રીજી મહારાજ ભગવાન હોવા છતાં એક શ્રીજી મહારાજની સર્વોપરી વિશેષતા એ છે કે મહારાજે જે જે કરાવ્યું છે એ બધું પોતે પહેલાં કર્યું છે સંતોની પાસે લોટના ગોળા ખવડાવ્યા હોય તો સંતોને જમાડતા પહેલાં શ્રીજી મહારાજ પોતે જમ્યા છે સંતોને ભેડું કરીને બધું જમાડ્યું હોય તો સંતોને જમાડતા પહેલાં મહારાજ પોતે જમ્યા છે જે જે પ્રકરણો ક્યારેક સંતોને ઉઘાડા પગે રહેવાની આજ્ઞા કરી હોય તો શ્રીજી મહારાજ પણ ઉઘાડા પગે પૃથ્વી પર ફર્યા છે શ્રીજી મહારાજે એપ્લાય કર ભગવાનને કોઈ વસ્તુની જરૂર નથી ભગવાનને તો ફક્ત આદેશ આપવાનો છે કારણ કે જીવને કલ્યાણની જરૂર છે ભગવાનનું કલ્યાણ કરવાની ભગવાનને જરૂર ભગવાન તો ભગવાન છે જીવને પાડવાનું છે ભગવાનને નથી પાડવાનું છતાંય ભગવાને પહેલાં કર્યું અને પછી કીધું ભગવાન પોતે ધૂન બોલાવતા અને ત્યારે બધાય તાળી પાડીને એવી ધૂન બોલતા ત્રિલોકીની અંદર ધૂનનો શબ્દ વ્યાપી ગયો તે વખતે વિવિધ પ્રકારના અપાર વાજિંત્ર વાગતા હતા ત્યારે વિમાનમાં બેસીને ત્યાં અપાર દેવો આવ્યા તેઓ કેસર ચંદન અને પુષ્પોની વૃષ્ટિ વારંવાર કરવા લાગ્યા જ્યાં સુધી શ્રીહરિએ ધૂન કરી ત્યાં સુધી દેવોએ ચંદન અને ફૂલ વરસાવ્યા આકાશમાંથી જ્યારે શ્રીહરિએ ધૂન બંધ કરી ત્યારે દેવોએ પુષ્પની વૃષ્ટિ બંધ કરી ભગવાન પોતે ધૂન બોલાવતા આરતી થાય પછી જે આપણે રામકૃષ્ણ ગોવિંદ જે બોલીએ છે એ સદગુરુ રામાનંદ સ્વામી વખતથી આ સંપ્રદાયની અંદર ઉદ્ધવ સંપ્રદાયની સ્વામીએ સ્થાપના કરી તે દિવસની એ ધૂન બોલાય છે અને એ પરંપરાની અંદર એ ધૂન ચાલુ છે ધૂન પૂરી થઈ पी जय स्वामी नारायण कही के सबी बैठे धीरे रही के झाला वार के हरिजान जे ते झाला वार के हरिजान जे ते सब ही आए ते ते सब ही आए इहा ते ते हरि संत के दर्शन करी के महामगन वय मोद भरी के हलवद मछो काठा लगहे सब हरिजन जो आए तब ही ते समय જ્યારે મહારાજે આરતી અને ધૂન કરાવી ત્યાર પછી બધાય જે સભામાં સંતો ભક્તો હતા બધાએ એકાબીજાને જય સ્વામિનારાયણ કહી અને સભામાં ધીરે રહીને બેઠા આ બધા વિવેકો છે જાજી ગીરદી હોય ત્યારે પણ ધીરે રહીને બેસવું ધીરે રહીને ચાલવું આ બધા દર્શનના વિવેકો છે મંદિરના વિવેકો છે ઘણીક વખત કથા વાર્તાના અભાવના કારણે પૂનમ ભરવા વાળા ભક્તો હોય દેશની અંદર મોટા મોટા મંદિરોમાં ભગવાનના પૂનમને દર્શન કરવાના દર્શનનું એવું નિયમ એવું નિયમ એવું નિયમ કે કોઈ વૃદ્ધ હોય તો વૃદ્ધને ઠેક ધામ સુધી પહોંચાડ દે ધક્કો મારીને વૃદ્ધ હોય આ દરવાજેથી જો કોઈ વૃદ્ધ પેઠો તો હામેના દરવાજે ઘણા ધામમાં જાય સીધા ભગવાનના વિવેક વિનાનો સત્સંગ કહેવાય એને વિવેક વિનાના દર્શનની લાલસા કહેવાય કોઈ ભગવાનના ભક્તના પગ ઉપર પગ મૂકી કોઈ ભગવાનના ભક્તના હાથ ઉપર પગ મૂકી અરે ભગવાનના ભક્ત કોઈક નીચે પડી ગયા હોય તો એની પર ઉભા રહીને ભગવાનના દર્શન કરે આવા છાયા ભગત કહેવાય આને આને ભક્તિ ના કહેવાય એટલા માટે શ્રીજી મહારાજે વચનોદમાં કીધું કથા વાર્તા વિના રૂડા ગુણ આવતા નથી જે કોઈ વ્યક્તિ સત્સંગમાં જન્મ લેવાથી સત્સંગી નથી થવાતું બાપ દાદાનો સત્સંગ ચાલ્યો આવતો હોય એનાથી સત્સંગી નથી થવાતું સત્સંગ કથા વાર્તાએ કરીને જ થાય છે ભગવાનના દર્શન કેમ કરવા એનો વિવેક પણ ભગવાનના મંદિરે જાય ભગવાનના તીર્થોમાં જાય ત્યારે કેવી રીતે ચાલું આ કુંભ મેળાઓ ભરાય અને એની અંદર લાખો માણસો ભેગા થાય અને સ્નાન શાહી સ્નાન જે કહેવાય એની અંદર સ્નાન કરવા માટે જે પડાપડી થાય સંન્યાસીઓને ગ્રહસ્થો બધાય પડે એમાં કેટલાય અંદર ડૂબી જાય આ બધી ભક્તિ વિવેક વિનાની છે આપણો સત્સંગ શ્રીજી મહારાજે વિવેકવાળો શીખવાડ્યો ગમે એટલી ગીરદી હોય પણ વિવેકથી એરપોર્ટ ઉપર કેટલી ગિરદી હોય છે ત્યાં કોઈને શીખવાડવું પડે છે એરપોર્ટ ઉપર કેટલા બધા લોકો હોય કોઈને ત્યાં શીખવાડવું નથી પડતું કે લાઈનમાં ઉભા રહો ઇમિગ્રેશન ઓફિસર પાસે કોઈને શીખવાડવું નથી પડતું અવાજ ના કરશો અમેરિકાની કોન્સ્યુલેટમાં કોઈને શીખવાડવું નથી પડતું વાતો બહુ ના કરશો ખોટો અવાજ ના કરશો ટાંકની પડે તો અવાજ આવે કોન્સ્યુલેટમાં આપણે બધા એક એક વાર તો ગયા હોઈશું ને જે તે સમયે વિઝા લેવા પછી કોક ને સિટીઝન થયા હશો પણ જ્યારે ગયા હશો ત્યારનું તમને દ્રશ્ય યાદ હોય તો અંદર ટાંકની પડે ને અવાજ આવે એટલું સાયલન્ટ હોય શું એ ધ્યાનની જગ્યા છે શું એ ભગવાનની ભક્તિ કરવાની જગ્યા છે કેવી લાઈનમાં ઊભા હોઈએ છે ઠેક અમેરિકાની કોન્સ્યુલેટમાં વિઝા લેવા માટે મુંબઈની લાઈન ઠેક બારના દરવાજેથી અંદર સાત વાગ્યાનો ટાઈમ આપ્યો હોય અગિયાર વાગ્યા આપણે ફાઇલ લઈને ત્યાં પહોંચીએ સાહેબ પાસે ગમે એવો કરોડપતિ હોય અબજપતિ હોય ભારતની ગમે એવો સત્તાવાળો હોય છતાંય પણ ત્યાં ઊભો રહી જાય સાધુ હોય તો સાધુ ને ઉભું રહેવું પડે અને ઠેકે બારીએ જાય અને પાસપોર્ટ શાંતિથી આપે ફાઇલ આપે ઓલાનું મગજ હરખું હોય તો કે ઓકે નહીં તો પાસપોર્ટ પાછો આપે અને રડતા રડતા બહાર નીકળે તોય પણ અવાજ નહી અને ભગવાનના મંદિરની અંદર વારે વારે કેવું પડે ભજન કરજો તાળી પાડજો અરે વાતો ના કરશો કથા ચાલુ થઈ જ આવે હવે અવાજ બંધ કરો એટલે ભાઈઓ અવાજ બંધ કરો બેનો હવે વાતો બંધ કરો એ બધા વિવેક જ્યાં ધર્મના સ્થાનો નથી ત્યાં કેવી રીતે આવી જાય જે વિવેક ધર્મના સ્થાનોમાં રાખવાના છે એ વિવેક વ્યવહારના સ્થાનોમાં આવી જાય છે વ્યવહારના સ્થાનોમાં જે વિવેકો આપણે રાખીએ છીએ એમાંના કરોડમાં ભાગનો વિવેક ધર્મના સ્થાનોમાં રાખતા થઈ જાય તો આવે ધાર્મિકતા આપણી અંદર પડેલી જ છે પણ આપણી અંદર વ્યવહારના કારણે ધાર્મિકતા પડેલી છે એની જગ્યાએ જો કલ્યાણને અર્થે એ જ ધાર્મિકતા થઈ જાય કલ્યાણને અર્થે આપણને એ જ વિવેકો જો આવડી જાય તો કામ પૂરું થઈ જાય માટે આપણે તો કથા વાર્તાથી રોજ આપણા જીવને ઘડીએ છીએ રોજ આ કથા વાર્તા સાંભળવી કરવી વાંચવી એ આ મોટા સંતો આ શાસ્ત્રો દ્વારા એમની વાતો દ્વારા આપણા જીવને ઘડે છે બાકી જોવા જેવા દ્રશ્યો મોટા મંદિરોમાં તમે પૂનમે જાઓ ને ત્યારે જોવા જેવા હોય છે ભગવાનના ઠાકોરજીના હરખા દર્શનય ના થયા હોય મૂંગટ ના થયા હોય અને કેટલા લોકો ઉપર પગ મૂકીને ચાલવાનું કેટલા લોકોને ધક્કા મારવાના શું એમાં કોઈનો દ્રોહ નહીં થતો હોય અપરાધ નહીં થતો હોય એમાં કોઈનું હૃદય નહીં દુખાતું હોય અરે જે ભગવાનના દર્શન કરવા માટે તમે ઊંચા નીચા થતા હો એ ભગવાનનો ભક્ત જેના હૃદયમાં અખંડ બિરાજિત છે જેને તમે સિંહાસનમાં જોવો છો એ જેના હૃદય સિંહાસનમાં બેઠેલો છે તો તમારી બાજુની અંદર તમારા ધક્કા ખાય છે એ ધક્કા પુરુષોત્તમ નારાયણ પોતે ખાય છે એ ધક્કા ને કોનીઓ કોને વાગે છે પુરુષોત્તમ નારાયણ પોતાને વાગે છે પણ એનું જ્ઞાન કથા વાર્તા વિનાના જીવને હોતું નથી જય સ્વામિનારાયણ કહીને બધા ધીરે રહીને બેઠા ધીરે રહીને બેઠા પાછા લાઈનમાં બેઠા એટલી સુંદર એ સભા થઈ અને એ સમયે ઝાલાવાડના હરિભક્તો હતા એ બધા આવ્યા હરિભક્તોએ એ સંતોના અને શ્રીહરિના દર્શન કર્યા તેમના હૈયા હરખથી ભરાઈ ગયા ખૂબ જ ખુશી થયા આ હરિભક્તો એનો વિચાર કરો તમે અત્યારે ઘેર બેઠા સોફા ઉપર ડાઇનિંગ ટેબલ ઉપર જમતા જમતા છોકરા રમાડતા રમાડતા તકિયો લઈને માથો મૂકીને વાતો સાંભળો છો કંઈક થોડું ઘણું તમારું બીજું વ્યવહારનું કામ એ બાજુમાં કરતા જાઓ છો અને એક બાજુ પર કથા ચાલુ છે ઠાકોરજીના દર્શન છે સંતોના દર્શન છે અહીં બેઠેલા ભક્તોના દર્શન થાય આ બધું તમને ઘેર બેઠા મળે અત્યારનો આ યુગ હવે અત્યાર જે આ વાત ચાલે છે એની કલ્પના કરો ઝાલાવાડ પ્રદેશના ભક્તો મહારાજ અને સંતોના દર્શને આવ્યા અને અતિ આનંદ થયો નહોતા ઇન્ટરનેટના જમાના નહોતા વોટ્સએપના જમાના નહોતા ઇમેલના જમાના નહોતા લાઈવ કથાના જમાના એના છ મહિને બાર મહિને બે વર્ષે પાંચ વર્ષે દર્શન થયા હોય મહારાજના એ પાછું પોતાના ગામથી મહારાજ જ્યાં એને જવાનું એટલે ભાથું લઈ જવું પડે જમવાનું લઈ જવું પડે રૂપિયા લઈ જવા પડે બધાની સ્થિતિ એ ખરખી હોય નહીં જવું હોય પણ રૂપિયાના હોય કેવી રીતે જઈ શકે દર્શને આવી દશા અને એ સમયે આ હરિભક્તોએ કેટલો પાકો સત્સંગ રાખ્યો એ સમયે આ લોકોએ કેટલા મહારાજને રાજી કર્યા બધા ખુશ થઈ ગયા મહારાજના સંતોના દર્શન થયા તે હળવદ અને મચ્છુ કાંઠા સુધીના બધા જ હરિભક્તો આવ્યા હતા તેઓ બધા પોતપોતાનું ભાથું સાથે લાવ્યા હતા જમવાનું ભાથું બધા પોતપોતાનું લઈને આવ્યા હતા હવે આ બલદાના ગામની અંદર મહારાજ રોકાયેલા છે અને ત્યાં આગળ અચાનક આવી રીતે સંઘ આવે ત્યારે ફોનનો જમાનો નહોતો કે આ જગ્યાએ ભેગા થશું પચીસ તારીખે ન્યા આવજો એવું નહોતું કોઈ ફિક્સ કોઈ તારીખ ના હોય એ ચાલવાવાળાના રસ્તા વચ્ચે કોઈ વિઘન આવે તો પાંચ દી મોડાઈ થાય અને નક્કી કર્યું હોય કે ગઢપુર જવું છે ને ગઢપુર જાય તો મહારાજ પાંચ દીમાં નીકળી ગયા હોય બીજે તો એને ગઢપુર આવીને એ સંઘને પાછું બીજા ગામ મહારાજ હોય ન્યા જવું પડે એને ખાધા ખર્ચીન ભાથું જે બાંધ્યું હોય એમાંથી એને ખબર હોય ગઢપુર જશું ગઢપુર જઈને પછી અમે પચીસ દિવસ કે વીસ દિવસ રોકાશું અને રોકાઈને પાછા નીકળશું પાછા આવતા સુધીના દિવસો ગણીને એને બધું લીધેલું હોય તો દિવસો એના દસ પંદર દિવસ વધી પણ જાય પણ એ હરિભક્તો મહારાજને ગમે ત્યાંથી ખોળી લેતા ભાથું પોતાનું સાથે લઈને જ જતા એની પાછળનું કારણ એ હતું કે જેને ત્યાં મહારાજ હોય એના ઉપર વધારે બોજો ના આવે અત્યારે યુગ બદલાઈ ગયો છે પણ આજે તમે વિચારો કે દાદા ખાચરના દરબારમાં મહારાજ રહેતા હોય હવે રોજ ઉઠીને સો સો નો સંઘ આવે દાદા ખાચરની દશા શું થાય એટલે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું શું લખ્યું કે જ્યારે દેવદર્શને જવું ખાલી હાથે ના જવું તીર્થને વિશે પારકું અન્ન છે એ ખાવું નહીં એ પાપડા પુણ્યને હરી લે છે એટલે પહેલાં આ વરતાલની અંદર મરચાંનો રિવાજ એમને મરચા સ્વાદ માટે વરતાલમાં નહોતા થતા પહેલા હરિભક્તો ગાળા લઈને આવતા એ ઢેબરા લઈને આવે અને છાસ લાવ્યા હોય અથવા તો ઢેબરા એકલા લાવ્યા હોય તો છાસને મરચું મંદિરમાંથી આપે એના વરતાલની અંદર એ મરચાં રે પેલું ઢેબરૂ જમી લે અને સભા મંડપમાં હોઈ જતા ગોમતીએ સ્નાન કરી આવતા આજ એના ઉતારા અને પછી જમાનો કેવો આવ્યો ફલાના સ્વામીના આસન જ આપણે તો એસી રૂમ પર જ ઊંઘી જવાનું સ્વામીના આસન આવીને હરિભગત હોઈ જાય ગજબનું કહેવાય ને દર પૂનમ આવે ત્યારે સ્વામીને હરિભગત માટે પોતાના આસનની રૂમ ખાલી રાખવાની એવો યુગ આવ્યો પછી એક પછી એવો યુગ એ યુગની અંદર એવું થતું જેના આસને જેટલા હરિભક્તો વધારે ચા પીવે નાસ્તો કરે ને રે એ સદગુરુ સૌથી મોટા એવો યુગ આવી ગયો સત્સંગનું પરિવર્તન કેટલું થઈ જાય જો કથા વાર્તા આ બધાની પાછળ ઘસારો લાગવાનું કારણ કથા વાર્તાનો અભાવ આજે સંતો વિચરણ કરે છે ત્રણ સંતો ગયા હોય કે બે સંતો ગયા હોય પણ સંતોને ભલે શારીરિક થાક હોય પરંતુ બીજો થાક ના હોય બીજી રીતનો પણ આથી વર્ષો પહેલાના વિચરણ હરિભગતને ત્યાં સંતો ગયા તો સંતો હરિભગતને ત્યાં શા માટે જાય કથા વાર્તા એનો સત્સંગ વધારવા તો સંતો જાય સ્વામી દોઢસો માણસની રસોઈ કરવાની છે રોટલી શાક મોતિયા લાડુ ભજીયા બે શાક બે કઠોળ સલાડ તો જોશે જ ભાઈ સલાડ તો તમે સુધાર દેજો ના સ્વામી તમારા હાથનું જ બધું પ્રસાદ જમવાનો છે અમારે સ્વામીના હાથનો પ્રસાદ તો છે ને આટલો લો ને એમાંથી એક એક કણિકો લઈ લો ને તોય પ્રસાદ જ હોય બધો એક જમાનો હતો આ કથા સાંભળવા વાળાએ કેટલાય જોયું હશે કર્યું કરાવ્યું ને ભેગા રહીને થયું હશે આજે બધું બદલાઈ ગયું પણ એ યુગ આખો એ પ્રકારે હાલતો હતો એ સમય એ પ્રકારે હાલતો હતો તો કલ્પના કરે કે સો દોઢસો માણસની ત્રણ ચાર સાધુ આવ્યા હોય એ રસોઈ કરે હવારના બપોરે ત્રણ ચાર વાગે તો એ સાધુ રસોઈ કરીને પરવારે જોયું હશે આ કથા સાંભળવા વાળાઓએ જોયું હશે અનુભવ્યું હશે કેટલાય ચાર વાગે પરવાર્યા હોય પત્તર મૂકીને થોડું જમે ધારના પારના ચાલતા હોય કે એક ટાણું કરતા હોય કે આ જમે ત્યાં પાછા હાંજે ફરી પાછી બીજે વેલન કંપની ઊભી જ હોય એ કંપનીનું નામ વેલન કંપની પાડ્યું છે મેં એટલે બીજે જાય એટલે ત્યાં કે આવે અહીં આગળ અમારે તો છે ને રજવાડી ખીચડી કઢી શાક અને હવાર તો થાળ થયો નથી એટલે હાંજે અત્યારે શીરો ભજીયા અને ભાખરી હો માણસની સંતો કે સારું કરી દે હાંજ પડે અગિયાર વાગે બાર વાગ્યા ત્યાં સુધી સભા કરીને સંતો હોઈ જાય ને હવારમાં પાછા પોટલા બાંધીને બીજે ઘેર જાય આમાં સત્સંગ કેમ થાય પણ સંતો અત્યારનું આખું બદલાયું સંતોજ કથા વાર્તાથી ઘડ્યા કે આપણે આ કરવું છે કથા વાર્તા કરવી છે સંતોના પ્રસાદનો મહિમા હોય હા હોય કરી દે આજે શાકોત્સવ છે સંતોને તમે જેટલું સીધું તૈયાર રાખ્યું એ રાખ્યું શાક બનાવતા કઈ વાર ના લાગે તમારા ચૂલા ઉપર તમારા પૂરતું પણ સંતોને કરવાનું થાય ને સંતોની ભેગા બનાવવાનું થાય તો ખાલી એ સંતોનો વિડીયો ખાલી ઉતારી લે ને કોઈ તો એક વખત એને એમ લાગે કે આપણે આ સંતો ઉપર ખરેખર નિર્દયપણે વર્તીએ છીએ સંતો ઉપર આપણે દયા નથી રાખી નિર્દય થઈ ગયા સાધુ ઉપર એમ થાય પણ એવું વિચાર કરે કેટલું સહજ કે હાલો સંતો આવ્યા છે પ્રસાદ બનાવવાનો છે તો અત્યારે આવે લગભગ નાઇન્ટી નાઇન બધું સરસ થઈ ગયું એ બાબતનું કેવું સંતો આવ્યા છે એક વસ્તુ સંતો બનાવી દે બાકીનું બહેનોએ બનાવી દીધું હોય કેટલું સહેલું સંતોનો જેટલો કથાવર્તાનો લાભ લેવો એટલો લેવાય એમાં સંતો છ કલાક તાવે થો લઈને પછી શું કરે મને કહો હોઈ જ જવું પડે એને એ એ સમયે એ જે સાચું હતું એ જેમ હતું એમ ત્યારે બધાને થાય કે એ વખતે કેમ સંતોએ ના કીધું એ વખતે સમય નહોતો પાક્યો એ સમય એ સમય નહોતો પાક્યો એટલે એ સમયે નહોતું કીધું હવે સમય પાકી ગયો એટલે હવે કીધું કે આવો સુધારો અત્યાર થઈ ગયો છે આપણા લોહાધામ પરિવારની અંદર એટલે બે સંતો હોય તો એ વિચરણ કરી શકે ત્રણ હોય તો વિચરણ કરી શકે નહીં તો સંતો દસ દિવસ વિચરણ કરવા જાય તો બે મહિના એને હોવડાવી દેવા પડે કે હવે વિચરણમાં ના જશો પણ હવે આપણા ભક્તોની અંદર બધે સમજણ આવી ગઈ છે વધી ગઈ છે અને એ હોવી જ જોઈએ હળવદ અને મચ્છુકાંઠા સુધીના હરિભક્તો આવ્યા પોતાનું ભાથું લઈને આવે હવે બીજો વિવેક આ તો સંતો આપણા ઘરે આવે ત્યારનો વિવેક અત્યારે તો આવી બધાને આવડી જ ગયો છે પણ બીજો વિવેક એ છે કે પોતપોતાનું બધા ભાથું લાવે હવે એ જમાનો આખો જુદો હતો અત્યારે તમે કોઈ પણ તીર્થોમાં જાઓ તો અત્યારે એટલી સુખ સગવડો થઈ ગઈ છે અત્યારે એટલી આવક થઈ ગઈ છે અને આજે રસોયાઓ રસોઈ બનાવતા હોય બ્રાહ્મણ રસોયાઓ એટલે આજે કોઈ પચાસ માણસો સંઘ્યો તો આજે કોઈ મંદિરમાં કોઈ જગ્યાએ તકલીફ ના પડે ફક્ત અગાઉથી જણાવવું પડે તો એનો વિવેક એટલો જ છે કે મારા જે કહ્યું તીર્થને વિશે પાર્કુ અન્ન ન ખાવું એનો વિવેક એવી રીતે ગ્રહણ થાય કે તમે નક્કી કરો તમે મંદિરમાં જમ્યા કોઈ પણ તીર્થમાં ગયા પારકું અન્ન મંદિરનું અન્ન છે પારકું છે તમે જમ્યા કેટલાની ડીશ જમ્યા છો દસ રૂપિયાની જમ્યા છો તમને ખબર તો પડે બુદ્ધિવાળા છો વ્યવહારવાળા છો તમને ખબર છે કે આજે જગતની અંદર શું ખર્ચ થાય છે જોઈ લો તમે વરતાલ ગયા ઘટપુર ગયા કોઈ પણ પરોક્ષના તીર્થમાં વૃંદાવન ગયા ગમે ગયા જે તમારા ઘર સિવાય તમે જ્યાં દેવની પ્રોપર્ટી છે ત્યાં ગયા ભગવાનની પ્રોપર્ટી છે ત્યાં ગયા જ્યાં દાનનું આવે છે ત્યાં તમે ગયા એટલે ત્યાં જોઈ લો દસ રૂપિયાની ડીશ છે ને દસ રૂપિયાની પાવતી ઓછામાં ઓછી ફાટી નાખો દસ રૂપિયાની પાવતી જો ન દસ રૂપિયાની પાવતી ના ફાટે એવી આપણી કેપેસિટી હોય તો ત્યાં આગળ તનથી સેવા કરી લો તનની સેવા કરી લો શરીરથી સેવા કરી લો એટલે એ સેવા થઈ ગઈ આ રોજ રહેવા વાળા નથી કહેતો હા રોજ રહેવા વાળા તો તનની સેવા છે ને તમારી તો રોજ ધનની છે ને મનની છે એની માટે નથી આ પણ તીર્થની અંદર બાકી રહેવા ભાગી જાય બધાય કે આ તો સ્વામીએ કીધું રહેવા બધાય બધા જતા રે થોડા બધા ખાવા પીવા રહે છે મંદિરમાં સેવા માટે રહે છે અને એટલી ધનની સેવા તો ભક્તો કરતા જ હોય પણ તીર્થોની અંદર જ્યારે પણ આનો એક વિવેક છે કે આપણને ખબર પડી કે આ દસ રૂપિયાની ડીશ છે તો દસ રૂપિયા તો ઓછામાં ઓછા બાકી તો ઘણી વખત હું વિવેક સમજાવું છું કે વરતાલની અંદર સત્તરસો રૂપિયાનો થાળ મગજના થાળનો આજે પણ થાય છે સત્તરસો રૂપિયા કે અઢારસો અત્યારે વધ્યા હોય તો પણ સત્તરસો મને ખ્યાલ છે સત્તરસો રૂપિયાની પાવતી ફળાવો એટલે સાડા ત્રણ કિલો મગજનો પ્રસાદ તમને વર્તાલ મંદિર આપે એક કિલો મગજ આજે ચોખ્ખા ઘીનો ચોખ્ખું ઘી વપરાય છે ત્યાં જામ ખંભાળિયાનું ચણાની દાળ ચોખ્ખી વપરાય છે કોઈ ભેળસેળ વાળો માલ નથી ત્રણસો રૂપિયા કિલો મગજ ગનો ને ઘી સહિત અઢીસો રૂપિયા કિલો ગનો ને તો આઠસો થી નવસો રૂપિયાનો તો મગજ વર્તાલ મંદિર આપણને પાછો આપે છે પ્રસાદ રૂપે ત્યાર પછી દસ વ્યક્તિને સત્તરસો રૂપિયાનો થાળ કર્યો તો દસ વ્યક્તિને વરતાલ મંદિર વીઆઈપી ટ્રીટમેન્ટ આપીને ઉપર જમાડે છે કેટલાક જમ્યા હશો કદાચ આ ખબર હોય તો ઉપરલી રૂમમાં જ્યાં આગળ એસી કે પંખા હોય સ્પેશિયલ ટેબલ ખુરશી હોય ત્યાં તમારો પરિવાર દસ જણનો જે ભેગો થયો હોય એ હોય અને પીરસવા વાળા સ્પેશિયલ માણસો હોય પાછા ત્યાં તમને હાર પહેરાવે બે તમે રસોઈ દીધી એટલે પાનબીડા બે આપે પ્રસાદના સંતો દસ જણ જમવા બેસે મિષ્ટાન તમારું જે હાડા ત્રણ કિલો આવ્યું એ અને એ સિવાય ફરસાણ પૂરી શાક કઠોળ સલાડ પાપડ પાપડી એ બધું મંદિર પ્રોવાઈડ કરે દસ ડીશને આજના મોંઘવારીના જમાનામાં એક ડીશ કેટલાની થાય ગણી લો સત્તરસો રૂપિયાના થાળમાં દસ માણસ જમે હાડા ત્રણ કિલો મંદિર તરફથી પ્રસાદ લે ઉપર ખુરશી પર બેહવાનો ચાર્જ પંખાનો ચાર્જ ડીસો ધોવાનો ચાર્જ પીરસવાનો ચાર્જ ક્યાં જાય અને એ દેવને થાળ કેટલો પહોંચે આ બધો મંદિરે જે વ્યવસ્થા કરી છે મંદિરે કોઈ પણ વ્યવસ્થા મંદિર તો કોઈને એવું કહેવાનું નથી સ્વામિનારાયણ ભગવાનનું એક પણ મંદિર પછી યુગ બદલાઈને થાય તો હું ભવિષ્ય વેચતા નથી પણ શ્રીજી મહારાજનો જે મત છે એ પ્રમાણે સ્વામિનારાયણને ત્યાં તાવડો હંમેશા ચાલુ જ હોય ત્યાં કોઈને એવું કહેવામાં ના આવે કે ભાઈ આ પાંચ રૂપિયાની ડીશ છે હા કોઈ મોટો આખો બહુ માહોલ હોય એની કેન્ટીન અલગ ખુલેલી હોય આજના યુગ પ્રમાણે એ વાત આવું નોખી છે પણ તીર્થોને વિશે ભગવાન સ્વામીના મંદિરોની અંદર બારે માસ તાવડો ચાલુ જ હોય કોઈને કહેવામાં આવતું નથી કે આ ડીશ આટલાની છે કે આટલાનું છે કે આટલું છે આજના યુગ પ્રમાણે હવે કહેવું પડે રૂમ છે તો એનું ભાડું વ્યવસ્થા માટે કરવું પડતું હોય મંદિરોને પણ હજુ જમવા ઉપર આપણા મોટા મોટા મંદિરો કે આપણા બધા જ તીર્થોની અંદર ક્યાંય એવું નથી કે જ્યાં આગળ સ્વામીયણ સંપ્રદાયની અંદર જો સત્સંગ હોય સ્વામિનારાયણનો એટલે જમવાનું હોય હોય ને પણ ક્યાંય ડીશનો ભાવ નથી પણ વિવેકથી આપણે બુદ્ધિવાળા છીએ વ્યવહારવાળા છીએ આપણને ખબર પડવી જોઈએ એમાંય વિદેશથી ભક્તોને બહુ ઓછો પ્રશ્ન થતો હોય પણ દેશમાં તો ઘણી વખત સંઘ લઈને નીકળે કેટલા રૂપિયામાં પાંચસો રૂપિયાની અંદર બધા તીર્થોની યાત્રા છ ધામ પાંચસો રૂપિયા કોણ ના જાય બધા તૈયાર થઈ જાય વિચારે કે આમાં તો આટલા ખર્ચો થાય આ હું અંદાજીત એક વાત કરું છું ખાલી અને પછી બસમાં બસનું ભાડું કેટલું થતું હશે તો કે ત્રણસો સાડી ત્રણસો ચારસો રૂપિયા પચાસની બસ હોય મોટા તીર્થોની અંદર જ ઉતારો રાખવાનો મોટા તીર્થોમાં જ રાત રોકાવાનું ત્યાં ફોન કરી દેવાનો પચાસ જણ અમે આવવાના છે જમી લેવાનું એનો મેન કાર્ય કરતા હોય પચાસ રૂપિયાની પાવતી ફળાવી દે કેટલા વ્યક્તિ જમ્યા પચાસ પાવતી કેટલાની પર પરિશ રૂપિયો નહીં પર નાઇટ રૂપિયો ઠાકોરજીને અને પછી કે અમે તો આની પાંચસો રૂપિયામાં યાત્રા કરીએ ધામની યાત્રા કરીએ કે ધામમાંથી કઈક લઈ ભેગું ઘરની અંદર ધામની અંદર મૂકવાની જગ્યાએ ધામમાંથી લઈને આવે દાન શું આવે મંદિરમાં દાન ક્યું આવે કોણ દાન કરે મોટે ભાગે આપણે કથા વાર્તાવાળા જીવ એવા છે કે ભગવાનના રાજીપાને અર્થે દાન કરે છે એનો દસમો વીસમો ભાગ કાઢે છે કે જે કાંઈ દાન ધર્મ તો મારી પર ભગવાનને ભગવાનના સંત રાજી થાય પણ સામાન્ય સમજણવાળો જીવ તો એમ જ કરે છે કે મારા પાપ ધોવાય મારા પાપ ધોવાય મારથી ખોટું થઈ ગયું હોય ને બે થાળ કરાવી દો એટલે બધું જાય ભગવાનને સાધુ પર તો ભગવાનને સાધુ ભેગા પછી મંદિરમાં આવ્યા બીજા અને જો એને એના ભાગનું ભગવાનને અર્પણ ના કર્યું તો શું થાય અમારે સાધુ માટે લખ્યું છે અમે તો આટલું છોડીને બેઠા તો કે પચાસ માળા કરવી જેનું ખાવ એની તો ગ્રહસ્થનું શું થાય એટલે તો તમે જુઓ કે સાધુ છે એ જ્યાં સુધી હરખારે ત્યાં સુધી વાંધો નહીં પણ જ્યારે સાધુ ઉતરે ને તો શાસ્ત્ર શ્રીમદ સત્સંગી જીવન કહે છે કે જગતમાં જે ઉતરેલો ન હોય ને એનાથી વધારે ઉતરી જાય જો ઉતરે તો એનું કારણ શું આ સમાજનું બધું આવે પાપ એની માટે ભજન સ્મરણ કથા વાર્તા અંતર દ્રષ્ટિ એના હજારો વિચાર કરવા પડે નહીં તો સાધુમાં પણ ફેર પડી જાય હમણાં જ ગઈકાલ આવ્યું હતું ને કથામાં પૂજેશ કહેતા ને ગુનાદાન સામે કીધું કે આ ભૂલી ગયા ઋષિ પછી કોઈ મોટા પાસેથી શીખ્યા ત્યારે આવડ્યું ક્રિયાકાંડ ભૂલી ગયા તા ઋષિ સંધ્યા સંધ્યાવંદન ભૂલી ગયા તા ઋષિ મુનિયો ધ્યાન રાખવું પડે એટલે અહીં આગળ ઝાલાવાડના હરિભક્તો વિવેકથી પોતાનું ભાથું લઈને આવ્યા મહારાજ બહુ રાજી થયા બધા પોતપોતાનું ભાથું સાથે લાવ્યા હતા તેમની આવી રીત જોઈને શ્રી હરી મનમાં ઘણું રાજી થયા કારણ કે શું ફાયદો જેને ત્યાં મહારાજ રોકાયા છે એ હરિભગતને આટલા હરિભગતને જમાડવાની ચિંતા નહીં એટલે એ ટેન્શન વિનાનો થઈ ગયો અને બીજું કે ભાથું લઈને આવ્યા એટલે શ્રીજી મહારાજને પણ એની ચિંતા કરવી ના પડે અને એની અનુકૂળતા પ્રમાણે જમી લે એનું ભાથું લઈને આવ્યા હતા મહારાજ બહુ રાજી થયા કે બહુ વિવેકી છે અને બોલ્યા આ ઝાલાવાડના હરિભક્ત બહુ વિવેકી છે મહારાજ આવું બોલ્યા બહુ વિવેકી છે વિચારવું તો જોઈએ ને કે હામેવાળાને વાળાને ત્યાં હું થશે એવો વિવેક રાખવો જોઈએ આજે આ બધા પ્રશ્નો ઓછા થાય કારણ કે આજે તો કોણ આવા વીસ વીસ દિવસ ને પચીસ પચીસ દિવસ ક્યાંય રહેવાના છે કોઈને ત્યાં પણ તીર્થોમાં જઈએ ત્યારે આ બધા વિવેકો ચોક્કસ જરૂરી છે આ ઝાલાવણના હરિભક્તો બહુ વિવેકી છે સૌ પોતપોતાના દિલમાં વિચારીને અમારી મરજી પ્રમાણે શાસ્ત્રોના વચનોને ધારી રહ્યા છે મહારાજ કે અમારું જ વચન છે એને બધાએ ધારી રહ્યા છે શ્રીહરિએ તેમને હેતથી બોલાવ્યા પ્રેમથી ગામ પૂછ્યા અને તેમના નામ અને જાતિ વગેરે પૂછ્યા પછી સૌએ સૌને ઉતારા કરાવ્યા મહારાજ બધાને ઉતારા કરાવ્યા ઉતારો તો આપવો પડે એમાંય કેટલા વિવેકી એવા હતા આગળ હમણાં જ હરિચર સાગરની કથામાં આવ્યું પોતાના તંબુને ડેરા હારે રાખતા હતા નાગડકા ગામની અંદર જ્યારે આવ્યા રાજાઓ ત્યારે ડેરાને તંબુ હારે રાખ્યા હતા પોતાની જાતે ગામની બહાર તંબુ તાણીને હોઈ ગયા અને કેટલો હળવું ભગવાન રાજી થાય ને આજે કોઈ હરિભગત એવા આવ્યા હોય હમણાં જ કેનેડાથી છોકરાઓ આપણા બાળ ભક્તો આવ્યા હતા રાત્રે દોઢ વાગે પહોંચ્યા એ દોઢ વાગે દોઢ વાગે આવ્યા દરવાજો ખોલ્યો ઓલા દરવાજેથી મેં એમને કીધું કે તમારે જે કંઈ ડોક્યુમેન્ટ આપવાના હોય આપી દો એટલે એને પાસપોર્ટ કે જે આપવાનું ઠેકાને મૂકવા આપી દીધું આ હોલની અંદર પછી આપણે જોવા ના આવવું પડે કે છોકરાઓ કેમ સુઈ ગયા હશે કેમ તોય હું જોવા આવ્યો મેં કીધું બધું તો કે અહીંથી લઈ લઈએ સ્વામી ગાદલા ગોદળા અમે જોયા જ છે લઈને સુઈ જઈએ એની ચિંતા આપણને થાય નહીં આપણી ફરજમાં આવે આપણે જોઈ લીધું પણ એની ચિંતા વધારે એટલે ના થાય કે એને અજાણ્યું નહીં લાગે સુઈ જશે અને જો કોક શાલિગ્રામ જેવા આવી ગયા હોય હરિભગત હોય હરિભગત અમારી યારે આવ્યા હોય બહાર અને અમારા ઠેલાન બધું વ્યવસ્થિત બધું એની રીતે એને કદાચ જગ્યા ના મળી દેખો સ્વામી ફાવશે હોઈ જાય કઈ વાંધો ના આવે હરીશભાઈ આવે છે ને બધે આવે આપણી જોડે બધા ભક્તો એવા જ આવે પણ જો સાલીગ્રામ જેવા આવ્યા હોય કે જેને હવારથી હા જુદી ચિંતા અમારે કરવી પડે મગજ ઉપર વજન રાખીને તો અડધો અમારી ડ્યુટી તેની પાછળ જ જાય એ અમારી સેવામાં કે અમે એમની સેવામાં ખબર ના પડે માટે એટલો વિવેક આપણે મોમુક્ષુ તરીકે આપણને બધાને જોઈએ કે સત્સંગની અંદર આપણને સાચવવા જ ના પડે સત્સંગમાં સોનાની ઈટ જેવું થવું કોઈ દિવસ જ ના પડે અરે પડે ને ભાંગે ને તો એની કિંમત હરખી જ રહે કાચના ઠામડા ના થવું સોનાના તાર થવું મોટો છે ને વિશાળ કાચ બનવું ને એના કરતાં એક સોનાનો તાર બનવું ને એ આગળ પડે સોનાનો તાર છ ઋતુમાં એક સરખો શ્રીજી મહારાજે દ્રષ્ટાંત આપ્યો છ ઋતુમાં એક સરખો અને કાચ ગમે એટલો મજબૂત એવો દેખાતો હોય ને તો એ પડે એમ સત્સંગ સોનાના દોરા જેવો કરો એના ઢીલો થાય ઉનાળો આવે સોનાનો દોરો ઢીલો ના થાય શિયાળો આવે કડક ના થાય અને મીન પાયેલો દોરો હોય ને શિયાળો આવે એટલે આમ કડક થઈ જાય ઉનાળો આવે એટલે ઢીલો થઈ જાય એવો નહીં છ ઋતુમાં એક સરખો અને એવો બનાવવાનું જો કોઈ મશીન હોય એવું બનાવવાની કોઈ ફેક્ટરી હોય તો કથાવાર્તા જેને કથાવાર્તાનું અંગ છે જેને વિચારનું અંગ છે એને ચોક્કસ એના જીવનનું ઘડતર થઈ જાય છે અને જેને અંગ ના હોય એને ઘડતર ના થાય માટે આ ઝાલાવાડના હરિભક્તોને મહારાજે બહુ વિવેકી કીધા અને વિવેકી ઉપર છે ને બધા રાજી થાય વિવેકી ના હોય ને એની ઉપર કોઈ રાજી ના થાય કોઈ ઘરમાં સૂતા હોય તો પણ તમે ધીરેરીન દરવાજો ખોલો એ વિવેક છે તમે વહેલા જાગી ગયા પણ બીજા લોકો સૂતા છે તો તમારા પરિવારમાં પણ વિવેક જોઈએ તમને ક્યારેક તમારા પત્ની હોય કે તમારા મમ્મી હોય કે તમારા બા હોય એને ક્યારેક બીમાર છે કઈ તકલીફ છે એને વધારે કામ આવ્યું છે એનાથી જમવાનું ન બની શક્યું તમને ભાવે એવું તો કદાચ એને ગઈકાલનું ગરમ કરીને આપ્યું અથવા ખીચડી મૂકીને એક દિવસ આપી દીધી રોજ પીઝા આપે છે એક દિવસ ખીચડી દઈ દીધી અને આપણો પારો પછી જતો રહે એકસો ને દસ ઉપર થર્મોમીટર તોડીને બાર એવું જો થાય તે અવિવેક કહેવાય પણ વિવેકી કેવો છે ચિંતા ના કરો જે છે ચાલશે એ વિવેકી છે વિવેકની જરૂર તમારા પરિવારમાં પણ પડે વિવેકની જરૂર સત્સંગમાં પણ પડે વિવેકની જરૂર કોઈ સંતનું મંડળ હોય એમાં પણ પડે વિવેક એટલે સામી વ્યક્તિની સાનુકૂળતા અને એની સાનુકૂળતાની અંદર આપણે કેવી રીતે એને ઉપયોગી થઈ શકીએનું નામ વિવેક જેને બીજાને રાજી કરવા છે એને પોતાના જીવનમાં હંમેશા બીજાની સાનુકૂળતાનું એનાલિસિસ કરી રાખવું જોઈએ કે બીજાને કઈ રીતે સાનુકૂળ પડશે હું કઈ રીતનું જીવન વ્યતીત કરું જેનાથી મારી બાજુવાળો વધારે સાનુકૂળતાથી જીવી શકે અને આખા પરિવારને જો આવી ટેવ પડી જાય ને તો એ પરિવારની અંદર ઝઘડાનું મૂળ નીકળી જાય આવી ટેવ જો કોઈ મંડળમાં પડી જાય ને તો એ મંડળમાં પરમ શાંતિ થઈ જાય આવી ટેવ જો કોઈ સમાજને પડી જાય ને તો એ સમાજમાં શાંતિ થઈ જાય કારણ કે એક એક વ્યક્તિ બીજાને સાનુકૂળ થવા મહેનત કરે છે એક એક વ્યક્તિ બીજાને અનુકૂળ થવા મહેનત કરે છે એનો અર્થ બધાય અનુકૂળ અને એક કે એક વ્યક્તિ હું આમ કરું તો આમ જ થાય પેલો કે હું આમ કરું આમ જ થાય પેલો કે મને ફાવે એવું જ હું કરું બધા પ્રતિકૂળ એટલે બધું પ્રતિકૂળ સમાજ પ્રતિકૂળ મંડળ પ્રતિકૂળ તમારું કુટુંબ પ્રતિકૂળ બધુંય પ્રતિકૂળ અને વિવેકી ઉપર બધા બહુ રાજી થાય બહુ જ રાજી થાય કોઈ બહારથી કામ કરીને આવ્યા હોય અને નીવત તમારે જેવો નાનો છોકરો હોય સોળ સત્તર વર્ષનો કિશોર દોડતો જાય મમ્મી પપ્પા કાકા દાદા કોઈ પણ થાકીને આવ્યા છે પાણી લાવું જીવ સાપુ શું કરશો શું જમશો આટલું જ પૂછ્યું ઓલાના હૃદયમાંથી શું થઈ જાય તરત જ રાજીપો થાય તરત જ એને શાંતિ થાય આપણે પાણી નહીં આપીએ જ્યુસ નહીં આપીએ કાંઈ નહીં તો એને શાંતિ થશે આ છોકરાએ મને આવું પૂછ્યું એની જગ્યાએ એ આવ્યા હજુ આમ તો કર્યું નથી આમ થયું નથી આ થયું નથી શું તમે ઓલાને થાય અરે રે રે હું આટલો બહારથી થાકીને આવ્યો કોઈ સ્ત્રી હોય તો એને લાગે હું આટલું જોબેથી કામ કરીને આવી ના સીધો મારી પર આવો ઉધળો લે છે એનો રાજીપો નહીં થાય આપણે ઘણીક વખત એવું વિચારીએ છીએ કે મને ભગવાનને સંતનો રાજીપો મળે પણ હું ઘણી વખત મારી પોતાની અંગત રીતે વિચારું છું કે જે જીવ એક સામાન્ય જીવનો રાજીપો લેવા લાયક નથી હોય ભગવાનને સાધુનો શું રાજીપો લેવાનો છે આપણી આજુબાજુમાં રહેતા વ્યક્તિઓને આપણે સામાન્ય માનતા હોઈએ ને તો એનો રાજીપો આપણે નથી લઈ શકવાનું શીખ્યા તો ભગવાનને સાધુનો રાજીપો કેવી રીતે લેતા શીખશું જે સામાન્ય જીવને રાજી નથી કરી શકતો એ ભગવાનને મોટાને કેમ રાજી કરી શકે અને કોઈને પણ રાજી કરવા માટેનો ઉપાય સાનુકૂળતા એની શું સાનુકૂળતા છે હા જે સાનુકૂળતા આપવાથી જેમ કે પિતા છે માતા છે વડીલ છે છોકરામાં બગાડ આવતો હોય તો કે એને સાનુકૂળ ના તું ઇન્ટરનેટ વાપર્યા જ કર એને પ્રતિકૂળ કરવું પડે એને બંધ કરવું પડે એને સ્ટોપ કરવો પડે કોઈ ગુરુ છે ગુરુ સ્થાને બેઠેલા છે કોઈને કોઈ જવાબદારી છે પાંચ પચીસ મોમુક્ષોની તો એને ઓલા મોમુક્ષોનું સારું કરવા માટે પ્રતિકૂળ રીતે વર્તવું પડે પણ એનો આખરે સિદ્ધાંત અને એના 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 બેઝમાં તો એ જ હોય કે મારે એને સાનુકૂળતામાં લઈ જવો છે એ તો એના હિત માટે છે અહિત થાય એના માટે નથી કારણ કે આમાંથી ગ્રહણ કરી લો કે હવે તો ફોનમાં ઇન્ટરનેટ ગમે એટલું વાપરતા હોઈએ જો કોઈ વધે તો તરત કહેવાનું સ્વામીએ શું કીધું તું એવું નથી એમાં પ્રતિકૂળ થાય એ આપણી સાનુકૂળતા છે એ પણ વિચારવું પણ સામાન્ય રીતે રાત ને દિવસ તમારા પરિવારની અંદર તમારા પતિ પત્ની છોકરા જે તમારી પાછળ ઘસાય છે જે તમારી માટે વપરાય છે જે પોતાની ઘણી મોટી જિંદગીનો સમય તમારી પાછળ આપે છે એવાને સાનુકૂળ થવા મહેનત કરો એ વિવેક પહેલાં શીખો પરિવારનો વિવેક પછીનો વિવેક સત્સંગમાં શીખો કે સત્સંગની અંદર સાનુકૂળ કેમ થઈએ અને પછી સંતોને ભક્ત સંતોને મારા જ્યારે સાનુકૂળ કેમ થઈએ ત્યાર પછી ભગવાન રાજી થાય આ બધા વિવેકો જરૂરી છે બહુ વિવેકી ઝાલાવાડના હરિભક્તો બહુ વિવેકી છે સૌ પોતપોતાના દિલમાં વિચારીને અમારી મરજી પ્રમાણે શાસ્ત્રોના વચનોને ધારી રહ્યા છે શાસ્ત્રોના વચનોને બધા પોતપોતાની મરજી પ્રમાણે અમારી મરજી પ્રમાણે ધારી રહ્યા છે શ્રીહરિએ તેમને હેતથી બોલાવ્યા પ્રેમથી ગામ પૂછ્યા નામને જાતિ પૂછ્યા હવે એમાં એવું હતું કે ઘણાક હરિભક્તો એવા હતા કે જેની જોડે ભાથું નહોતું એ લોકોને ઓલા હરિભક્તો જમાડતા જમાડતા લાવ્યા હતા પોતાની સાથે ઘણા હરિભક્તો એવા હોય આજે કંડારી બ્રહ્મસત્રમાં આવતા હોય પરિવાર સભામાં આવતા હોય ગુરુજી જ્યારે આજથી બે વર્ષ પહેલાં કંડારી જ રહેતા ને કરતા ત્યારે હવે લોયા રહીને ગુરુજી કરશે પણ જ્યારે એ ભક્તો એટલે દૂરથી આવે તો ઘણા એવા હોય કે જેની પાસે ભાડાના પૈસા ના હોય કે દર મહિને આવી શકે તો બીજા હરિભક્તો એવું કરે કે જેને ભગવાને આપ્યું છે એ હરિભક્તો પોતે થોડું થોડું ડોનેશન કરે ઓલા હરિભગતને સભામાં આવી શકે શિબિરનો લાભ લઈ શકે એના માટે ઓલો હરિભગત નથી પાવતી ફળાવી હરિભગત ભાડું પણ નથી ખર્ચી શકતો પાવતી ક્યાંથી ફળાવશે પણ એ તનથી સેવા કરશે ત્યાં સત્સંગ કરશે એ પણ એની સેવા છે ધનથી જ સેવા થાય એવું નથી તનથી પણ સેવા થાય અને કોઈથી તનથી પણ સેવા ના થાય ઉંમરવાળા હોય તો શું એને જવું જ નહીં એની પાસે કોઈક એની સેવા કરે છે દનથી તો એ મનથી સેવા કરે કે આ બધા બહુ સારું કરે છે આટલું કરે તોય ઘણું છે કોઈક ભક્તો એવા હતા જેમને માતા પિતાનો ભય હતો તેથી ભાથા વગર આવ્યા હતા માતા પિતાને ગમતું ન હોય સત્સંગ કરવા જઈએ એટલે કોણ ભાથું બાંધી દે એને રૂપિયા કોણ દે તાર જે કરવું હોય ત્યારે જાતે કર હું ઓલા કાકા આરે જવું તાલે તારે જેની ભેગા જવું હોય ત્યાં જા મરવું હોય તો મર પણ અમારી પાસે કઈ માગવા ના આવતો એવા જે હતા દીકરા દીકરીઓ જે કોઈ કારણ કે પહેલા તો કેવું હતું કે દાદા હોય ને દાદા ત્રીજી પેઢીએ દાદા બેઠા હોય તો દાદાના હાથમાં ચાવીનો જોડો હોય આજના જેવો જમાનો નહોતો હવે ઓલા કુસંગી હોય એને સત્સંગ હોય નહીં એના પછીની બીજી પેઢી હોય એને સત્સંગ હોય નહીં અને ત્રીજી પેઢી હોય એને સાધુનો સમાગમ થઈને સત્સંગ થયો હોય તો આના હાથમાં કાંઈ ચાવી હોય જ નહીં આજે દરબારો ની અંદર આજે બાપુઓ જેમ ઉંમરવાળા બાપુઓ પાસે ચાવી બધા એની પાસે જ હોય ઓલા છોકરા તો બધા ખેતરના આમથી આમ વીઘા જ માપતા હોય કે કેટલા વીઘા જમીન છે અમારી પચાસ વીઘા જમીન છે બાકી બાપુ ચાવી લઈને બેઠા હોય કોઠારની છોકરા પાસે ના હોય આવે યુગ બદલાયો હવે થયું હોય તો બાકી આજથી દસ બાર વર્ષ પહેલા મેં જોયું કે છોકરા તો કાંઈ નહીં આટા જ દેતા હોય બધી એની પાસે હોય એને રૂપિયા જોઈએ વાપરવા છોકરા એને ત્યાં છોકરા થઈ ગયા હોય તો એને બાપ થઈ ગયો હોય બે છોકરાનો પણ એને રૂપિયા વાપરવા જોઈએ તો બાપુ પાસેથી લેવાના આવો યુગ હજુ લોયાની અંદર હજુ જોયો છે આ છેલ્લા કદાચ પાંચ સાત વર્ષમાં ફેર પડ્યો હોય તો ખબર નથી હવે એને સત્સંગ કરવો હોય અને બાપો કુસંગી હોય ઠાલિયા આખો દી ઠોલ્યા કરતા હોય અફિન્યા તે એક ઓલાન કરવા જ ના દે તો એવા જે હતા એને ભાથા જે ભાથા વગર આવ્યા હતા હરિભક્તો જેને જમાડતા જમાડતા લાવ્યા હતા શ્રીહરિ એમની સંભાળ રાખતા ભગવાન પોતે એની સંભાળ રાખતા એને અપાવતા મહારાજ આખા સમય દરમિયાન કે એ રહે ત્યાં સુધી એની વિશેષ ખબર રાખતા કારણ કે એની પાસે હોય નહીં પાછા વિવેકી હોય કોઈ પાસે માગે પણ નહીં કે મને ભૂખ લાગી છે મારે આ જોઈએ છે તો ભગવાન એની હામેથી ખબર લેતા આવાને ક્યારેય ભૂલતા નહીં એવો તેમને અભ્યાસ થઈ ગયો હતો તે ભક્ત ઘેર જાય ત્યાં સુધી તેને ભૂલતા નહીં સ્વયં તેની ખબર રાખતા તેને ક્યારેય ભૂલતા નહીં શ્રીહરિમાં એવા ગુણ તો અનંત અને અમાપ હતા ભગવાનનો હમણાં આગળ પણ ગુણ આવ્યો હતો આ કે ભગવાન ક્યારેય પણ ગમે એટલો સમય હોય પણ એવા ભક્તને ભૂલે નહીં ગુરુજીનો પણ એવો જ સ્વભાવ કોઈ હરિભગતને ગુરુજીને ખબર હોય કે આમને મીઠા મરચાં આમને મરચા વિનાનું જોઈએ છે તો અમે સંતો કદાચ ભૂલી જઈએ પણ જો ગુરુજીને ખ્યાલ આવી ગયો કે અમને આવું જોઈએ છે એટલે એમને દિવસમાં પાંચ વખત ભેગા થાય ને તો પાંચ વખત પૂછે તમારા આમ કેટલાય હરિભક્તો એવા હશે કે જેને એવો ગુરુજી સાથે રહેવાનો અનુભવ હશે તો ગુરુજી પૂછે તમને તમારું મળી જાય છે ને હરિભક્તો ઘણી વખત વિવેકી હોય અમારી રક્ષા કરવા અમે ભૂલી ગયા હોય ને તો એ ગુરુજીને એવું કહી દે ગુરુજીના સંતો બધું આપી જ દે છે એમ પણ અમે ખરેખર ક્યારેક ભૂલી ગયા હોઈએ એવું અમને ખબર હોય છે પણ કે ગુરુજી વળશે પાછા સંતોને એટલે હરિભક્તો એટલું કહી દેસો મળી જાય છે ગુરુજી વાંધો નથી પણ ગુરુજી પૂછી લે તમને તમારું માફક આવી જાય છે ને ના હોય તો હું સંતોને કહું હરિભક્ત કે ના ફાવી જાય છે પણ આવું થાય પણ મોટા પુરુષોને ભગવાન એક સ્વભાવના હોય ચાહે તેવી ભીડ હોય તો પણ ક્યારેય ખબર રાખવાનું ભૂલતા નહીં જેમ જેમ વધારે ભીડ હોય તેમ તેમ ધર્મકુમાર શ્રીરી વધારે ખબર રાખતા જેટલી વધારે ભીડ એટલી ખબર વધારે રાખે લોયાના એક દાદા પગ ઉપર એમને ગુમડું થતું બે હજારની સાલની વાત કરું છું બે હજાર આજથી સોળ સત્તર વર્ષ પહેલાંની એને પગ ઉપર ગુમડું થાય સરકારી દવાખાને જાય સુરેન્દ્રનગર કપાવે પાછું થાય પાક ભરાઈ જાય ગુરુજી લોયાના દરબારગઢ જે અત્યારે જે જૂનો છે જ્યાં આગળ મહારાજે શાકોત્સવ કર્યો જ્યાં ઘનશ્યામ મહારાજ છે ત્યાં પહેલાં સંતો રહેતા ગુરુજીએ જોયું બાપા શું થયું આવું થયું છે કે મટતું નથી હાલો કે મારી ભેગા છોકરા તૈયાર થાય નહીં કોડી જાતના એ બાપુ બાપાજી હતા એ અને એના છોકરા તૈયાર થાય ને અમારા બાપાને અમારે ક્યાંય મોકલવા નથી અરે ગુરુજી કે ભાઈ આને એસી ગાડીમાં લઈ જવું વડોદરા હોસ્પિટલમાં દાખલ કરું બધું સારું થાય પછી પાછા મૂકી જાઉં ના અમારા બાપુને અમારે ક્યાંય પણ તમારે અહીં કશું હરખું થતું નથી લઈ જવા દો માંડ માંડ એનું ભલું કરવાનું રૂપિયા મંદિરને ખર્ચવાના દવાખાનાના તોય માંડ માંડ સમજાઈને બાપાને લઈ જાય ગુરુજી લાવ્યા ભીખુભાઈને ત્યાં દાખલ કરે એનું ઓપરેશન કરાવ્યું ઓપરેશન કરાવ્યા પછી વડોદરા ગુરુકુલથી સંતોને રોજ ટિફિન બાપાને આપવા માટેની આજ્ઞા કરી રોજ બાપાને ટિફિન પહોંચાડવાનું હું પણ હતો ત્યારે એટલે મને યાદ છે ગુરુજી રોજ ફોન કરે ડેલી ફોન કરે એક ગરીબ કોડી લોયાના અને જેની સાથે કોઈ સંબંધ નહીં એ નહીં મંદિરની અંદર કોઈ સેવા કરવાવાળો બસ એને દુઃખી જોયા ને ગુરુજીને થયું ચાર વાગે ફોન કરે શું લઈ ગયા હતા બાપા માટે જમવાનું આજે કીધું કે આજે મગને ભાખરી લઈ ગયા હતા આજે આ લઈ ગયા હતા એટલે ગુરુજી બે ત્રણ દિવસનું યાદ રાખે પછી પાછા કે દર્દીને પાછું છે ને જમવાનું પાછું અલગ અલગ થોડી ઈચ્છા થાય બીજું બનાવજો પાછા એકનું એક ના આપતા ચાર વાગે બાપાને કે જ્યુસ ચીકુનું લઈ જજો આઈસ્ક્રીમ લઈ જજો આ બાપાએ જિંદગીમાં કોઈ દી ચીકુનું જ્યુસ જોયું નહીં હોય આઈસ્ક્રીમ દી જોયું નહીં હોય આટલો જ્યુસ લઈ જાય બાપા એકલા જ પી જાય રાતે રાયણ જેવા થઈ ગયા બે ચાર મહિનાની અંદર તો સેવા કરીને સંતોની અને પછી પાછા એને લોયા મૂકી દીધા કોઈ સ્વાર્થ નહીં કંડારી ગુરુકુલના ઠાકોરજીના સિંહાસન પાસે મેં ગુરુજીને પૂછ્યું હતું ત્યારે બે હજારની સાલમાં હું તું ગુરુજી આવી આપણે આ બાપાની સેવા કરી અને કોઈને ખબર નથી કે આપણે આવી સેવા કરી એની પાછળ દોઢ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો સંસ્થાએ ત્યારે તો દોઢ લાખ સંસ્થા માટે બહુ કહેવાય એવું હતું દોઢ લાખનો આવો ખર્ચો કર્યો એની આવી રીતે સેવા થઈ એનું કોઈને ખબર નથી આપણા સમાજમાં પણ ગુરુજી કે આ સિંહાસનમાં બેઠો છે ને એને ખબર છે ને કે બસ એને જણાવવું હશે એને જણાવી દેશે કોઈને પ્રેરણા કરશે તો બીજા બેની સેવા કરશું આપણે આ ગુરુજીના શબ્દો હતા પણ એ બાપાની ખબર ગુરુજીએ જેટલી સંતો માટે ફોન કરીને કદાચ નહીં ખબર રાખી એટલી એ બાપાની રાખી કારણ કે ગુરુજીને ખબર હોય સાધુ બીમાર પડે તો સાધુ તરત ચિંતા કરીને પહોંચશે પણ આ બાપાને કોઈ સંબંધ નથી પાછા સત્સંગમાં પણ નથી એટલે એને કદાચ કોઈક જગ્યાએ ખબર રાખવામાં કસર રહી જાય પણ આવી ખબર ભગવાન પણ રાખતા એના મોટા પુરુષો પણ રાખે એટલે એનો સ્વભાવ જ હોય છે કે દિનજન જોવે એટલે તરત એના પ્રત્યે આર્ત થઈ જાય આ જ મોટા પુરુષોનું લક્ષણ છે ચાહે તેવી ભીડ હોય તો પણ ક્યારેય ખબર રાખવાનું ભૂલતા નહીં શ્રી અનેક પ્રકારની વાત કરીને પણ એક મોક્ષ કરવાનું તાન રાખતા કોઈને હેતથી બોલાવતા કોઈના વખાણ કરતા કોઈની પાસેથી કાંઈ માગી લેતા તો કોઈ આપે તો પણ લેતા નહીં ક્યારેક કોઈનાથી નારાજ પણ થઈ જતા એ બધામાં જીવનો મોક્ષ કરવાનું તાન રહેતું મહારાજ કે અમે ઉદાસ થઈએ કે રાજી થઈએ વઢીએ કે કાઢી મૂકીએ પાસે રાખીએ કે દૂર કરી દઈએ હસીએ કે પછી વઢીએ પણ આ બધામાં મહારાજ કે અમારું એક જ તાન છે કે આ જીવનું સારું કેમ થાય અમારે તો મહારાજ કે બધાને સુખિયા કરવા છે બધાને ધામમાં લઈ જવા છે પછી ક્યારેક વઢવુંય પડે ક્યારેક પ્રેમે આપવો પડે એમ મહારાજ કે અમે બધું કરીએ છીએ પણ જીવના કલ્યાણ કરવાનું જ તાન છે ભગવાનના જેટલા ચરિત્ર છે તે બધાને મોક્ષકારી જાણવા જેને ભગવાનના ચરિત્રોમાં ક્યારેય અવગુણ ન દેખાય તે જ ખરો એકાંતિક દાસ કહેવાય ભગવાનના ચરિત્રોમાં જેને ક્યારેય સંશય ના થાય એ ભગવાનનો દાસ કહેવાય એકવાર ગઠપુરમાં શ્રીજી મહારાજ લક્ષ્મીબાગમાં પધારેલા હતા અને ત્યાં ઓટા ઉપર બેસીને ઉદાસ થઈને રડવા લાગ્યા મહારાજ રડવા લાગ્યા સુરા ખાચરે કારણ પૂછ્યું મહારાજ કેમ રડો છો તમારી પાછળ રોનારા છે તે મર્યા પછી રોવે મહારાજ કે કે તમારા પાછળ તો દીકરાઓ દીકરીઓ શાંતિ બા બધા તમારી પાછળ તો રોશે પણ મારી પાછળ કોણ રોવે એટલે મેં મારું રડી લીધું કે આ મનુષ્ય ચરિત્ર પછી સુરો ખાચર કે મહારાજ અમારી પાછળ તો દાડો કરે દાડો કરે એટલે જમાડે ને બધા તેર માંદી લાડવા ને બધું એ મહારાજ કે અમે આ મોટા મોટા વિષ્ણુ યાગ કર્યા એ અમારો દાડો સમજી લેજો તમે આવું ચરિત્ર કર્યું કે મહારાજ અમારી પાછળ તો ડેરીઓ કરે કાઠિયાવાડમાં ડેરીઓ કરે ડેરીઓ કરે કે અમારી પાછળ તો ડેરી બનાવે આ દેવ ના દેવ ના દેવ આ પાન અમારા આ પાન આ પાન આ પાન આ પાન આ ડેરીઓ હોય શ્રીજી મહારાજ કે આ ગોપીનાથજીનું મંદિર કર્યું મારું ડેરું સુરો ખાચર કે અમારે તો પાળિયા બેસાડે ત્યારે મહારાજ કે આ ગોપીનાથજી પધરાવે પાળિયો આવી રીતે મહારાજે ચરિત્ર કર્યું અને આવા ચરિત્રો મહારાજ અનંત કરતા તો પણ જેને ક્યારેય પણ શંકા ના થાય આ ભગવાનનું ભક્ત એકાંતિક કહેવાય મનુષ્ય આકારે ભગવાન હોય ત્યારે એમાં શંકા ના કરવી એ બહુ કઠણ છે અષ્ટ પ્રકારની પ્રતિમામાં પ્રતિમા ભાવ મૂર્તિ ભાવ અને નવમી ભગવાનના મોટા પુરુષ ભગવાનના સંત મનુષ્ય ભાવ આજ પાપ બુદ્ધિ છે ભગવાનની અષ્ટ પ્રકારની પ્રતિમામાં ભગવદ્ ભાવ અને ભગવાનના સંતમાં પણ ભગવદ્ ભાવ પ્રથમના અડસઠમાં અષ્ટ પ્રકારની પ્રતિમામાં જેમ હું રહ્યો છું એમ મારા સંતમાં પણ અખંડ રહ્યો છું આવું જેને થઈ જાય એને મહિમા હાચો સમજાનો નહીં તો એમાં એકાંતિકપણું આવ્યું જ નથી આવ્યું જ નથી ભગવાનના ચરિત્ર કે સંતના ચરિત્રમાં શંકા ન થાય ત્યારે એમને એકાંતિક કહેવાય યાદવો અનંત હતા શ્રીકૃષ્ણના પુત્ર યાદવો અનંત હતા ભગવાન શ્રીકૃષ્ણની સાથે જ રહેતા પરિવાર જ યાદવો તો યાદવ કુળ બધા સંબંધીઓ યાદવો જ હતા ભગવાનની આરે જ રહેતા ભગવાન કહે તેમ કરતા અરે ખાવું પીવું શું બધી ક્રિયાઓને ભગવાનની આરેજ કરતા નિત્ય નવરંગી રીતે બોલતા હસતા તેઓ શ્રી કૃષ્ણને ઘણા બુદ્ધિમાન જાણતા અતિ મહા બળવાન પણ જાણતા દાવ પેચમાં તેમને અતિશય કુશળ સમજતા પણ યાદવો તેમને ભગવાન માનતા નહીં દુર્ભગત લોકો યાદવો નિતરામ આપી આ લોક તો દુર્ભાગી જ છે કે જેને શ્રીકૃષ્ણને ઓળખ્યા નહીં પણ યાદવો તો નિરંતર દુર્ભાગી છે ભેગારિયા તોય ભગવાન તરીકે ના જાણ્યા એને શ્રીકૃષ્ણને પરાક્રમી જાણ્યા શ્રીકૃષ્ણને બુદ્ધિવાળા જાણ્યા પણ શ્રી કૃષ્ણ પ્રત્યે ભગવાનપણાની ભાવના ના થઈ માટે એનાથી ભગવાનના ભક્તના રૂપમાં ન લખાયા યાદવો દેવ હતા એવું વ્યાસજીએ લખ્યું પણ ભક્ત ન લખ્યા બીજા કોઈ યાદવ ઉદ્ધવજીના જેવા ભક્ત થયા નહીં એક ઉદ્ધવ એવા ભક્ત થયા યાદવ કુળમાં બાકી કોઈ એવો ભગત ના થયો ભલે તેમને ઉદ્ધવજી કરતા પણ વધારે સેવા કરી હોય ભગવાનને ભગવાનના રૂપમાં સમજ્યા ઓળખ્યા વિના કોઈ ભગવાનનો દાસ થતો નથી ચાહે સો વર્ષ સુધી ભગવાનની પાસે રહે તો શું તેઓ તો સ્વર્ગાદિક દેવતાઓના લોકને પામે છે પણ તેનો મોક્ષ થતો નથી ભગવાન ભેગા રહે ભગવાનના મોટા સાધુ ભેગા રહે પણ જેને ભગવાનને ભગવાન નથી જાણ્યા અને જેને ભગવાનના મોટા પુરુષોને ભગવાન રૂપ નથી જાણ્યા એ હો વર્ષ નહીં ચાર યુગ નહીં ચોસઠ યુગ નહીં હજારો ચોકડી હજારો યુગ ભગવાનને મોટા પુરુષની ભેગા રહે ને તો એનું કલ્યાણ ના થાય કારણ કે એને ઓળખ્યા જ નથી મુક્તાનંદ સ્વામીની ભેગા રહેવાવાળાએ મુક્તાનંદ સ્વામીનું મોદકાનંદ નામ પાડ્યું આત્માનંદ સ્વામીની ભેગા રહેવાવાળાએ અનાત્માનંદ નામ પાડ્યું સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી ભેગા રહેવા વાળાએ સ્વામીની માથે બેલા નાખવા તૈયાર થયા એ બધા ગમે એટલા સ્વામી ભેગા રહે તો શું કલ્યાણ થાય ગોપાળાનંદ સ્વામીની જોડીમાં દેવતા નાખ્યા બાજુવાળાએ નાખ્યા એના કેમ કલ્યાણ થાય ગમે એટલું ભેગા રહે એટલે ભગવાનને ભગવાન જાણવા અને ભગવાનના મોટા પુરુષોને સદગુની નહીં કે આ સદગુણના ભંડાર છે એમ તો જાણવા ભગવાનના મોટા પુરુષ હોય એને પણ એવા જાણવા કે જેવા ધામમાં બેઠા છે એવા જ મારી સામે મનુષ્ય આકારે બેસીને વાતો કરે છે એના એ જ જે ધામમાં ભગવાનની મૂર્તિનું સુખ લે છે એના એ જ મારી સાથે બોલે છે હસે છે મને જમે છે જમાડે છે મારે મને વઢે છે મને કંઈ કહે છે એ જ કહે છે એવો ભાવ જ્યાં સુધી કોઈ મોટા પુરુષમાં નથી થયો ત્યાં સુધી એને મોટાને ઓળખ્યા જ નથી નથી કદાચ બે ગુણ મોટાના હોય કે આવા દયાળુ છે કૃપાળુ છે બધી વાત સાચી છે પણ એવા જાનવા કે જેવા ધામમાં છે અક્ષર ધામમાં બેઠા થકા મનુષ્ય રૂપે મને આ પૃથ્વી પર દર્શન આપે છે મારી માટે આ પૃથ્વી પર દેહ ધારીને રહ્યા છે મારી માટે એક હજાર હાથ વૃત્તિ અંદર રાખવાની છે ત્યાંથી બાર થોડાક નીકળીને મારા જીવની ચિંતા કરે છે બાકી સ્વામી કે આ સાધુ તો ભગવાનની સેવાના રહેનારા હજૂરમાં રહેવાવાળા છે ભગવાનથી પળ માત્ર છેટે રહેવા નથી રહ્યા છે એ જીવના કલ્યાણને અર્થે રહ્યા છે આવા મોટાને જાણે ત્યારે જાણ્યા કહેવાય ચાહે દેવ હોય ચાહે અસુર હોય ભગવાનને ઓળખ્યા વિના વિના કોઈ મોક્ષને પામ્યા નથી જે જે અસુરો થયા હતા તે ભગવાનને નિશ્ચિત રૂપમાં જાણીને વૈરભાવ કરવાથી ભગવાનના ધામમાં ગયા છે વૈર ભાવે ભક્તિ કરીને ભગવાનના ધામને પામ્યા છે તો પણ તેમને ભક્તના જેવું ત્યાં સ્થાન મળ્યું નથી શ્રીહરિ એવું બોલ્યા કે ભગવાનનો ભક્ત હોય તેને આવા ભક્ત ન થવું અર્થાત વૈર ભાવે ભક્તિ ન કરવી જોઈએ વેર ના કરવું ભગવાનની સાથે ઉદ્ધવનો ભક્તિભાવને ભગવત ભજનની રીત જોઈને ભગવાનના ભક્તે ચાલવું જોઈએ શ્રીકૃષ્ણ ભગવાન ગોકુલવાસી કહેવાય છે તે સર્વવતારનું કારણ છે અક્ષરધામના અધિપતિ આનંદગણને ભક્તોનું હિત કરનારા આવા ભગવાન અનંતરૂપ હોવા છતાં એકરૂપ થઈને સદા ગોલોક વિચરે છે ભગવાનના ધામ અનંત છે તે ધામ પણ ભક્તોની રૂચિને અનુસાર છે ભક્તોની રૂચિને પૂર્ણ કરવાને માટે ભગવાન તેવા સ્વરૂપોને ધારી રહ્યા હોય છે અક્ષરપતિ શ્રીહરિ નરનારાયણ ઋષિ દ્વારા ઋષિઓમાં ઋષિ સ્વરૂપ ધારણ કરીને ઋષિઓની સાથે અતિશય કઠોર તપસ્યા કરી રહ્યા છે મનુષ્યો શ્રીહરિની ગતિને કેવી રીતે પામી શકે શ્રીહરિનું સ્વરૂપ બ્રહ્માદિક દેવો માટે અગમ્ય છે જેવું છે તેવું તો અક્ષરને માટે પણ અગમ્ય છે શે શારદા નારદને માટે પણ તે સ્વરૂપ સુગમ નથી એમ તે સ્વરૂપ કોઈને માટે સુગમ નથી શ્વેદદીપવાસી જે નિરન્ન મુક્તો છે તેઓ પણ પોતાની રૂચિને અનુસાર તપ કરવા રૂપ સાધનને સૌથી શ્રેષ્ઠ સાધન માને છે ભગવાનને રાજી કરવાના અનંત સાધન શાસ્ત્રોમાં કયા છે તે સાધનો એક એકથી અધિક છે પણ તેમાં કોઈને ન્યૂન અધિક ન માનવા ભગવાનને રાજી કરવાના ઘણા બધા સાધનો છે તપ છે ભજન છે સેવા છે શ્રદ્ધા છે ધર્મ છે ભક્તિ છે એ એક પણ સાધન ન્યૂન નથી પરંતુ જેને જેમાં વિશેષ રૂચિ હોય તેને માટે તે અધિક છે કોઈને તપ પ્રધાન હોય કોઈને ભજન પ્રધાન હોય કોઈને ધર્મ પ્રધાન હોય કોઈને લાગે હું વૈરાગ રાખીશ તો ભગવાનને પામીશ કોઈ કે હું જ્ઞાનવાળો થઉં તો ભગવાનને પામીશ હવના સાધન હવે અલગ માન્યા હોય આવો બધા મોટા મોટાનો મત છે જેમાં શ્રીહરિને તાન હોય તે સર્વ સાધનોમાં ઉત્તમ છે પણ બધાય સાધનોમાં ઉત્તમમાં ઉત્તમ સાધન શ્રીજી મહારાજ જે કે એ ઉત્તમ શ્રીજી મહારાજે આપણને ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય બધું માપનું આપ્યું તપ પણ આપણને કીધું એકાદશીના ઉપવાસ કરવા ચાતુર્માસ આવે ત્યારે આ વિશેષ ભજન કરવું તપ થાય ચાંદ્રાયન ધારણા બસ એટલું જ માસોપવાસ કરવા વિના જ રહેવું ખાવું જ નહીં પાણી વિના જ રહેવું એવું શ્રીજી મહારાજે આકરા તપ આકરા ધર્મ આકરી ભક્તિ શ્રીજી મહારાજે અતિ કશું નથી રાખ્યું બધું જ માપનું રાખ્યું છે એ ભગવાનની રૂચિ છે માટે એ વાત થવું જે જન જેવું સાધન કરે તેવા ઉપર તેના ઉપર શ્રી હરિ પ્રસન્ન થાય છે સાધન કર્યા વિના ભગવાન પ્રસન્ન થતા નથી તે બાબત વિવેકથી વિચારવી જોઈએ એટલી વાત શ્રી હરે કરી સાધન કરવા જોઈએ પણ ભગવાનની અને મોટાની મરજી જોઈને આપણું મનનું ધાર્યું કરીને સાધન કરવા જોઈએ નહીં આપણે જ આપણા મનનું ધાર્યું સાધન કરીએ એમાં આપણું અહમ વધે બીજું કાંઈ થાય નહીં પણ ભગવાનને મોટાની આજ્ઞા કરીએ ને તો આપણું અહમ ઘટે અને ભગવાનને મોટા રાજી થાય તો ભગવાન આપણને વશ થાય તો ભગવાન હૃદયમાં વિશેષ આવે તો વધારે શાંતિને સુખ વર્તે માટે મનનું ધાર્યું સાધન ના કરવું શ્રી હરીએ સહસ્ સ્વભાવે એટલી વાર્તા કરી વાત કર્યા પછી સૌના અંતર સામે જોતા તે વાતને ભક્તો સમજે છે એમ જણાય તો રાજીપે વાત કરતા મનમાં પ્રસન્ન થતા કોઈ ભક્તના મનની સમજણને તપાસે ત્યારે તે ભક્ત જો આવી સારી સમજણની વાતને ઉત્સાહથી કહી બતાવે તો પ્રસન્ન થઈને શ્રી રીતે ભક્તને વગર પૂછે પોતાની અંતરની બધી વાત કહી દેતા ખબર પડે તો આગળ કહેવાની ઈચ્છા થાય ને ઓલો સમજ્યો જ ના હોય કાંઈ હું સમજ્યા આ મંતવ્ય લખો તો ખબર પડે કે આટલું સમજ્યા છે આ પણ સમજ્યાત ના હોય કાંઈ તો વાત કરવાવાળાને પણ ઉત્સાહ ના આવે કે શું કીધું ખબર નહીં તો પછી હું આગળ કહેવું એટલે મહારાજ જોતાં પૂછે શું કીધું મેં ઓલા ભગત જો જેવું મહારાજે કીધું હોય એવા જ અભિપ્રાયથી સમજાય છે ને મહારાજ બહુ રાજી થાય વિશેષ વાતો કરવા લાગે અને જો ઓલો કાંઈક બીજો જવાબ દે મહારાજ કે સારું રાખો એટલા માટે જ અંતર્યામી શ્રીહરિ એમ બોલતા સૌના ઉપર અમસ્તું હેત થતું નથી જે વાતને ધ્યાનથી સાંભળે જેવી હોય એવી કહી દે એટલે મહારાજને એની ઉપર બહુ હેત થતું અને બધા ઉપર મહારાજને એવું હેત નહોતું થઈ જતું એવું મહારાજ સ્વયં કહે છે પછી શ્રીહરિએ હાથથી શાન કરીને ગાન કરવા વાજિંત્ર મગાવ્યા સદ્ગુરુ બ્રહ્માનંદ બ્રહ્માનંદસો પ્રેમાનંદ વાજિંત્ર લઈને આવ્યા ગાન કરવા લાગ્યા મુક્તાનંદ સ્વામી ધુમાર રાગ બોલ્યા બ્રહ્માનંદ વસંત રાગ બોલ્યા પ્રેમાનંદ સ્વામી રાગ બોલીને ગાન કરવા લાગ્યા સરોદ સિતાર તંબુર મૃદંગ એ બધા વાજિદ્રોને એક સુરમાં મેળવીને મુનિબરોએ પ્રેમથી વાજિન્દ્ર બજાવ્યા શ્રીહરિ સંતોની સાથે ગાતા હતા તેમનો શબ્દ સ્વર સૌથી મધુર હતો જેને અક્ષર ધામમાં બેઠા હોય તેમ મહાન રંગ જામ્યો હતો આવી રીતે મહારાજ પરમહંસોએ સહિત કીર્તન ભક્તિ કરી રહ્યા છે મહારાજ સ્વયં ગાય છે ઈતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચંદ્ર સાગરના ચતુરપુરમાં હરિભક્તોની સંભાવના અને શ્રી શ્રીહરિની મરજી પ્રમાણેનું વર્તન કહ્યું એ નામે સત્યોતેરમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજ